अंकलेश्वर खाते ब्यासीमा वंदे गुजरात विकास रत्न शुभारंभ अंकलेश्वर खाते थी राज्यना नाणा ऊर्जा अने पेट्रोलियम मंत्रीना वरद हस्ते करवामां आव्यो हतो। અંકલેશ્વર ખાતે 82મા વંદે ગુજરાત વિકાસ રથનો શુભારંભ અંકલેશ્વર ખાતેથી રાજ્યના ઉર્જા નાણાં અને પેટ્રોલિયમ મંત્રીના વરદહસ્તે કરવામાં આવ્યો હતો। 2002થી 2022 સુધી છેલ્લા 20 વર્ષનો ગુજરાતનો વિકાસ લોકો સુધી લઈ જવાનો પ્રયાસ હોવાની સાથે મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 2500થી વધુ કાર્યક્રમો વડે 25000થી વધુ નવા વિકાસના કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરવામાં આવશે। અંકલેશ્વર ખાતે આજરોજ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં 82મા વંદે ગુજરાત વિકાસ રથ વડે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં સુશાસનના 20 વર્ષની ઉજવણી ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા સેવાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કાર્યક્રમમાં 20 વર્ષ દરમિયાન થયેલ ગુજરાતનો અને સ્થાનિક કક્ષાનો વિકાસ અંગે લોકો માહિતીગાર થાય અને જનજન સુધી આ વિકાસ યાત્રા પહોંચે તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી, પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અનિલ પટેલ સહિતના મહાનુભાવો સહિત કાર્યકરો તેમજ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ યોજના લાભોની વિતરણ સાથે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને સમગ્ર દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણી ગુજરાત સરકારે પણ ગુજરાત સરકારના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતની જે ઉર્જા સંભાળી 2022 અને 20 વર્ષમાં ગુજરાત સરકારે જે જે વિકાસના કામો અને સુખાકારીના કામો કર્યા અને એની ઝાંખી લોકો સુધી પહોંચાડવા માટે આ વિકાસ રથનું વંદે ગુજરાત વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિકાસ રથ 62 જેટલા તૈયાર કરવામાં આવ્યા છે અને 28 જિલ્લા અને 7 મહાનગરપાલિકાઓમાં લગભગ 2500 જેટલા કાર્યક્રમો થશે અને 25000 ગામોનું લોકાર્પણ તેમજ કાર્યક્રમ કરવામાં આવશે।